નામ થી બગા તારું અક્ષય અક્ષય અને કયા ગામ થી આવો છો તમે મોરબી થી આવો અચ્છા હવે અહીંયા આવ્યા પહેલા એ પહેલા શું આવ્યો હતો સારવાર આપી પહેલા તને શું તકલીફ હતી તકલીફ શું હતી બંને કાન થી ઓકે અને કેટલા ટાઈમ થી હતી તારો જન્મ થયો એ ટાઈમની તકલીફ હતી સમજ અત્યારે તને કેટલા વર્ષ થયા તને કોઈ ડોક્ટરે ના સાજો કરી શક્યા કે ના કોઈ મટાડી બરાબર તો હવે તમને કેવું લાગ્યું બેન કે જે તમે અહીંયા આવ્યા સારવાર લીધા પહેલા એ જે પરિસ્થિતિ એની હતી અને હવે 3 કલાકની અમે સારવાર આપી જેમાં અમે કોઈ ઓપરેશન નથી કર્યું કોઈ મશીન નથી વાપર્યું કોઈ સર્જરી નથી કરી માત્ર કાનમાં નાખવાની અને ખાવાની દવાથી સારવાર આપી તમારી સામે હવે સારવાર પછી અત્યારે મારી સામે બેસી અને મારા પ્રશ્નોનો જવાબ આપી રહ્યો આપણે કેવું કહેવાય કે સાંભળેલી વસ્તુને સાંભળીને જવાબ આપવાનો મતલબ સાંભળવાનું થાય બરાબર છે તો એ મારા પ્રશ્નોનો સાંભળી અને જવાબ આપે તો મતલબ એ પરફેક્ટ સાંભળી શકે છે સવાલ છે સાંભળે સાંભળવું મહત્વનું નથી સમજવું જ્યારે આખી જુદી બહેરાશ હોય ત્યારે સંભળાઈ જાય તો ખરું અમારી દવાથી પણ એને શબ્દોને સમજવા પડે શબ્દોને સમજવા માટે અમે જે રીડિંગ થેરાપી સમજાવી છે એને જે રીતે એ તમારે ઘરમાં એની પાસે કરાવવાની રહેશે તો અમારામાં વિશ્વાસ રાખી અને સારવાર લેવી જોઈએ કેવા માંગુ છું ઓકે માસી ધન્યવાદ